મહાજન. મહાજન એક શાશ્વત સંસ્કાર છે જે સામાન્ય જનને પણ ખેવના કરે એ મહાજન. શાસ્ત્રોએ પણ કહ્યું છે, મહાજનો યેન ગતઃ સપંથા, મહાજન ચિંધ્યા માર્ગે ચાલો. વાત છે કચ્છ ભુજની. કારાણી બાપાએ કહ્યું છે, જત હીકડો કચ્છી વસે ઓતે ડિયાણી કચ્છ. 1970ના અરસામાં ભુજમાં 30 કવિઓ પરિવાર વસતા હતા. વાર તહેવારે પ્રવૃત્તિઓ માધ્યમે સંઘભાવના વિસ્તારી રહ્યા હતા. વારસાગત મહાજન સંસ્કાર ઉજાગર થયા અને શરૂ થયું શ્રી કચ્છ વિસા ઓસવાલ જૈન મહાજન ભુજ. જન્મભૂમિ પ્રત્યેનો પ્રેમ, તંદુરસ્ત પર્યાવરણ અને મન દુરસ્ત શાંતિથી પ્રેરાઈને કવિઓ પરિવારોની સંખ્યા ધીમે ધીમે વધવા લાગી. ભુજમાં ત્યારે 7 સંઘ કાર્યરત હતા, પણ કવિઓ માટે ક્યાંય પગ રાખવાની પણ જગ્યા ન હતી. 1980માં એક જુવાન મુંબઈની ઝાકઝમાળ છોડીને માદ્ર વતન કચ્છ આવી ગયો. નામ તારાચંદ જગશી છેડા અને ગામ કાંઢાગરા. મિત્રોએ એને ગાંડામાં ગણ્યો, પણ તારાચંદને તો સેવાની લગન લાગી હતી. સામાજિક, ધાર્મિક અને રાજકીય જે કામમાં જનહિત દેખાય એ ઘંટ તારાચંદ બાંધી લે. નાનામાં નાના જનને જે ઉપયોગી થાય તે માજન. માજનને તો આપણે ઉપયોગી થઈએ જ છીએ, પણ માજન સિવાય પણ અન્ય કોઈ પણ વ્યક્તિ, અન્ય કોઈ પણ પરિવાર, અન્ય કોઈ પણ દાતા, અન્ય કોઈ પણ ગ્રુપ, અન્ય કોઈ પણ સમાજ આપણી પાસે કોઈ પણ કામ માટે આવે તો આપણે એમને પાછું મોકલતા નથી. ખાંખત, ખંત અને ખમીર થકી કામ બોલવા લાગ્યું. કચ્છ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ પદે નિમાયા. તારાચંદ છેડાના સંપર્ક, દીર્ઘદ્રષ્ટિ અને માર્ગદર્શનનો લાભ કવિઓ મહાજનને પણ મળવા લાગ્યો. 1984માં શ્રી કવિઓ મહાજન ભુજની જવાબદારી સર્વાનુમતે શ્રી તારાચંદ છેડાને સોંપવામાં આવી. જોગાનું જુગ સુરેન્દ્રભાઈ સાવલા જે અત્યારે આપણા સંઘના મેનેજિંગ ટ્રસ્ટી છે, એમણે આ જગ્યાએ બતાવી અને 90માં હું ધારાસભ્ય થયો અને ધારાસભ્ય થયા પછી આ જગ્યા માટેની સરકારમાં આપણે માંગણી કરી અને એમણે આ જમીન આપણને ટોકન ભાવે આપી અને આ સંકુલના નિર્માણની યોજના બની અને જેની પાસે ગયા દાતાઓ પાસે, એ સૌ દાતાઓએ આપણને જબરજસ્ત સહયોગ આપ્યો અને આ સંકુલ આપણું તૈયાર થઈ ગયું અને એને આજે 20 વર્ષ 27 તારીખે પૂરા થશે. એ દિવસ અને આજની વાત, સેવા પ્રવૃત્તિઓનો ફલક વિસ્તરવા લાગ્યું. 1994માં ભુજના હાર્દસમા વિજયનગરમાં 780 ચોરસ મીટર જમીન સંપાદન કરવામાં આવી અને 27 ડિસેમ્બર 1997ના સપરમા દિવસે ભુજ મહાજન સંકુલ નામે અમર સંસ ભવનનું ઉદ્ઘાટન થયું. આજે 141 પરિવારોના ભુજ મહાજનના નેજા હેઠળ વિવિધ લક્ષી સેવા પ્રવૃત્તિઓ ચાલી રહી છે, જેનો લાભ નાત જાતના ભેદભાવ વગર ભારતભરનો જનસમુદાય લઈ રહ્યો છે. એક ઝલક ભુજ મહાજનની પરકાજ પ્રવૃત્તિઓ પર. શ્રી લાલજી વેલજી એન્કરવાલા અતિથિ ગૃહ, સગવડ સંપન્ન, 9 એર કન્ડિશન્ડ, 9 રેગ્યુલર સેલ્ફ કન્ટેઇન્ડ રૂમ્સ તથા 14 બેડેડ એસી ડોર્મેટરી અને 12 બેડેડ રેગ્યુલર ડોર્મેટરીનો લાભ યાત્રાળુઓ, પ્રવાસીઓ તથા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ છે. માતુશ્રી લાખણીબાઈ રામજી તેજશી ગાલા નવનીત ભોજનાલય, પૂર્ણતઃ એર કન્ડિશન્ડ, સાફ સુથરા વાતાવરણમાં ભરપેટ જૈન સાત્વિક ભોજનનો લાભ રોજના સરેરાશ 320 જણ લે છે. શ્રીમતી ખિલતીબેન મનીષ ડુંગરશ્રી વોરા આરાધના ગૃહ, પૂજ્ય સાધુ સાધ્વી ભગવંતોની પાવન નિશ્રાનો લાભ સમસ્ત ભુજના શ્રાવકોને મળે છે.
શ્રી રતનશ્રી ટોકરશી વોરા મેડિકલ ચેકઅપ સેન્ટર, મુંબઈ અમદાવાદ રાજકોટના વિવિધ ફેકલ્ટીના સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સનો લાભ કચ્છભરના દરિદ્ર નારાયણોને અહીં મળી રહે છે. પૂરક વ્યવસ્થા તરીકે રાહત દરે દંત વિભાગ, પેથોલોજીકલ લેબોરેટરી, એક્સ રે યુનિટ તથા મેડિકલ સ્ટોર પણ સંકુલમાં જ કાર્યરત છે. ઇમરજન્સી સારવાર માટે 24 કલાક એમ્બ્યુલન્સ સેવા પણ ઉપલબ્ધ છે. મહારોગ મેજર સર્જરી, મહાજન અને તારાચંદભાઈના નામે કચ્છ મિત્રમાં એક અપીલ જાય અને બીજે દિવસે વળતો આભાર માનવો પડે કે જરૂરી રકમ આવી ગઈ છે અને યોગ્ય હોસ્પિટલમાં દર્દીની સર્જરી પણ થઈ જાય, અને સાથે અખબારો પુસ્તકો માધ્યમે જ્ઞાનવર્ધન માટે વાચનાલય પણ. મહાજન પરંપરાના પદચિહ્નો પર ભુજ મહાજનની મહિલાઓ દ્વારા સખી વૃંદ અને યુવાનો દ્વારા યુવા પાંખ અંતર્ગત પ્રવાસ, રમતગમત, કાર્યશાળા, હરીફાઈ ઇત્યાદિ પ્રવૃત્તિઓ નોંધનીય છે. મહાજન સખી વૃંદ અને યુવા પાંખના હેતુલક્ષી કાર્યક્રમો ઉપરાંત અન્ય સંસ્થા કે પારિવારિક પ્રસંગોની રાહત દરે ઉજવણી માટે સંકુલની લગોલગ પાર્ટી પ્લોટ બહુ ઉપયોગી કેન્દ્ર બની રહ્યું છે. અહીં ચાલતા માર્શલ આર્ટ્સના વર્ગ સમગ્ર ભુજના બાળકોમાં ખૂબ જ પ્રિય છે. દીકરીના લગ્નનો ઉમંગ કોને ન હોય, પણ ખર્ચ બાબત નથી કહેવાતું, નથી સહેવાતું. અંત્યોદયમાં આવતા એવા પરિવાર છે, એને ઘડી દીકરીના લગ્ન હોય અને 25-50 હજાર રૂપિયા 5-10% વહેજુગા લઈ 1-2 લાખ રૂપિયા અને એ લગ્ન દીકરીના કરે, દીકરી સાસરે જાય અને પછી જિંદગી ભરે એનો એ વ્યાજ ચૂકવતા જાય. એટલે આપણે આ મહાજનના મામેરાને યોજનાને અસ્તિત્વમાં લાવે તો એ દીકરીના લગ્ન આપણે આપણી દીકરીના લગ્ન કરતા હોઈએ એવા જ લગ્ન ધામધૂપથી કરી આપીએ. પછી એ 500 રૂપિયા આપે તોય ભલે, 5000 રૂપિયા આપે તોય ભલે, 25000 રૂપિયા આપે તોય ભલે, અને ન આપે તોય ભલે, એની મરજીની વાત છે. ભુજ મહાજને મહાજનનું મામેરું શરૂ કર્યું. કોઈ પણ જ્ઞાતિની દીકરીના 250 જાની માનીની હાજરીમાં વાજતે ગાજતે લગ્ન કરી આપવામાં આવે છે. એટલું જ નહીં, કન્યાદાનમાં ₹11,000 બોન્ડ પણ આપવામાં આવે છે. મહેશ્વરી, વાલ્મીકી, બ્રાહ્મણ, ભીલ, અનાથ, અત્યાર સુધીમાં 23 જ્ઞાતિની 260 કન્યાઓના લગ્નમાં ભુજ મહાજન નિમિત્ત બન્યું છે. કચ્છની પાણીની સમસ્યા જગ જાહેર છે. જીવદયા અન્વયે અબોલ જીવોને ચારો અને ચણ તો આપણે આપીએ છીએ, પણ તરસ છિપાવવા માટે એ ગામ તળાવે જાય છે જે ખાલી ખમ હોય છે. ભુજ મહાજને જળ મંદિર યોજના અંતર્ગત કચ્છના 7 તાલુકાના 82 ગામોના પરંપરાગત તળાવોનો જીર્ણોદ્ધાર કરી એમાં વરસાદી પાણીની પ્રતિષ્ઠા કરી. ભુજ મહાજન અંતર્ગત ચાલતી માવિત્ર આશીર્વાદ યોજના અનન્ય છે. કચ્છી વિસા અથવા જમાન સમાજના જે ગામડાઓમાં જે વડીલો રહે છે એમની મુંબઈની આવક કે બહારની આવક બંધ થઈ ગઈ હોય તો 2 મહિને આપણા સંસ્થાના ટ્રસ્ટીઓ અને મેનેજર જાય, એ ઘરે જઈ અને એમને 2 મહિનાના ખર્ચના પૈસા હાથવાત આપી આવે. બાજુવાળાને પણ ખબર પડવી જોઈએ નહીં. માવતર કે જેમણે ઉજાગરા કરીને સંતાનોને ઉછેર્યા, એઓને જ સંતાનો દ્વારા અનાદર કે વિપરીત સંજોગોને આધીન એકલા અટુલા કચ્છમાં પોતાને ગામ રહેવું પડે છે. ભોજન, ડોક્ટર, દવા જેવી મૂળભૂત જરૂરિયાતો માટે પણ તેઓ લાચાર બની ગયા છે. ભુજ મહાજન એમનું સ્વમાન અને ગુપ્તતા જાળવી 31 ગામના 83 વડીલોની જરૂરિયાતો સંતોષે છે. 2001નો ધરતીકંપ, કચ્છ આખું કડડભૂસ, માથે કાતિલ ઠંડી, અફરાતફરી, ભય અને કલ્પાંતના વાતાવરણને થાળે પાડવા ભુજ મહાજને ત્વરિત રાહત કાર્ય શરૂ કર્યા. લાગ લગાટ 5 મહિના અન્નક્ષેત્ર, ધાબળા, કપડા વિતરણ, તબીબી સેવા આખું સંકુલ રાહત કેમ્પમાં ફેરવાઈ ગયું હતું.
5,85,000 ભૂકંપગ્રસ્તોએ એનો લાભ લીધો. જ્યારે જ્યારે સમજો કે કચ્છ ઉપર સંકટ આવે, કુદરતી આપદ આવે, ત્યારે આપણે ફાયર બ્રિગેડની જેમ જ્યાં પણ જરૂરત હોય પછી એ કોઈ નાત જાતના ભેદભાવ સિવાય આપણે એમાં ભાગ લઈએ છીએ. ખબર પડી કે અમુક કવિઓ પરિવાર પણ આવાસ અને વ્યવસાયની રીતે રસ્તા પર આવી ગયા છે. ભુજની ભાગોળે નવનીત નગરની યોજના આકારાઈ. 45 સાધર્મિક પરિવારો ઠરીઠામ થયા. વગર વ્યાજની વ્યવસાયિક લોન પણ આપવામાં આવી અને આ તમામ પરમાર્થ કર્મ પૂજ્ય શ્રી મુનિ સુવ્રત સ્વામીના જ શરણે. વર્ષ 2006 ભુજ શહેરમાં મહાજનને આંગણે ઇતિહાસ રચાયો. એક સાથે 2 દેહરાસરજીની પ્રાણ પ્રતિષ્ઠા. વિજયનગર મહાજન સંકુલની બરાબર સામે દેવરથ સમૂહ રથાકાર શ્રી મુનિ સુવ્રત સ્વામી જિનાલય અને નવનીત નગરના પ્રાંગણે પણ શ્રી મુનિ સુવ્રત સ્વામી જિનાલય. બંને પાવન સ્થળે ઉપાશ્રય પણ, જેનો લાભ તમામ સંપ્રદાયોના પૂજ્ય સાધુ સાધ્વી ભગવંતો લઈ રહ્યા છે. મિત્રો, આ બધું શક્ય બન્યું છે સેવાના ભેખધારી શ્રી તારાચંદ છેડાની નિષ્ઠાથી, આપ સૌ દાતાઓની દરિયાદલી અને વિશ્વાસ થકી. અમે તો છીએ નિમિત્ત માત્ર. સામાજિક, ધાર્મિક કે રાજકીય સેવાના ત્રણેય માધ્યમોને તારાચંદભાઈએ સાર્થક કર્યા છે. કચ્છનો જાણ બચ્ચો વગર એપોઇન્ટમેન્ટે જાત જાતની સમસ્યાઓ લઈને તારાચંદભાઈને મળવા આવે છે અને ઉકેલ સાથે હસતે ચહેરે પાછો ફરે છે. દરિદ્ર નારાયણોની સેવા કાજે એમણે પોતાના સ્વાસ્થ્યની પણ ક્યારે પરવા નથી કરી. આપ સૌના સથવારે સેવાની આ સરવાણી આગળ ધપાવવા અમે કટિબદ્ધ છીએ. આ વર્ષની અંદરમાં આપણી એવી કલ્પના છે કે એક જ વાત, પશુધન બચશે તો જ કચ્છ બચશે, અને ગાય માતાના બચાવવા માટેના આ વર્ષમાં આપણે પ્રયાસો કરવાના છીએ. 2020માં મારી પોતાની અને આપણી આખી ટીમની એવી ઈચ્છા છે, આપણી પોતાની જ 500 બેડની સરસ મજાની હોસ્પિટલ હોય, એમાં જનરલ સર્જન હોય, જનરલ ફિઝિશિયન હોય, એક્સરે, લેબ અને જે પ્રાથમિક તબક્કાની સુવિધાઓ આપણે ઉપલબ્ધ કરાવી, અને ગરીબમાં ગરીબ માણસ જે અત્યારે તકલીફ ભોગવી રહ્યો છે, અને ભદ્ર સમાજ માટે પણ એક સારું મજાનું મેડિકલ સંકુલ તૈયાર થાય. આપના દાનને સવાયું કરીને પરિણામલક્ષી બનાવવા અમે વચનબદ્ધ છીએ. બસ આપનો વતન પ્રેમ, કરુણા ભાવ અને અમી દ્રષ્ટિ કાયમ રહો, એ જ અભ્યર્થના. શુભમ ભાવતો.